વેલકમ બેક. આગળ વાત કરીએ ભિલોડા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભિલોડાના સરપંચે જળ સમાધિ લેવાની માંગ કરી છે. જી હા, ભિલોડાના સરપંચની આ માંગ છે, તે જળ સમાધિ લેવા માંગે છે અને તેવી માંગણી કરી છે. વાંદિયોલ ગામના સરપંચ દ્વારા આ જળ સમાધિની માંગણી કરવામાં આવી છે. પુલ અને રોડની માંગણી પૂર્ણ નહીં થતા રોષે ભરાઈને સરપંચ દ્વારા આ માંગણી કરાઈ. મેશ્વો નદી પર પુલ બનાવવાની તેમની માંગ હતી. ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે, તેમ છતાં પણ કોઈ પણ પગલાં ન લેવામાં આવતા કલેક્ટર અને રાજ્યપાલને લેખિત રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે. અરવલ્લીથી અગત્યના સમાચાર. સરપંચે કંટાળીને આખરે જળ સમાધિની ચીમકી ઉચ્ચારી છે. તેમણે રાજ્યપાલને અને કલેક્ટરને રજૂઆત કરી છે. પુલ અને રોડ પર તેમની માંગણી હતી પુલ બનાવવાની. મેશ્વો નદી પર આ પુલ તેઓ બનાવવા માંગતા હતા, પરંતુ તે માંગણી હજુ સુધી પણ પૂર્ણ નથી કરાતા તેમણે લેખિત રજૂઆત કરીને જળ સમાધિની માંગ કરી છે. અમારા સંવાદદાતા સંકેત પટેલ જોડાઈ ગયા છે. સંકેત, શું વિગતો આપને પ્રાપ્ત થઈ રહી છે? આખરે કંટાળીને સરપંચ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કેમ? ચોક્કસથી, ભિલોડાના વાંદિયોલ ગ્રામ પંચાયતના 5000 વસ્તી છે, તે વર્ષોથી ગામ લોકોની માગણી છે કે મેસો નદી પર પુલ અને જે ડામરનો રોડ બનાવવાની જે માગણી છે. જે અત્યારે જે રસ્તો છે, જે 15 કિલોમીટર જે ફરીને જવું પડે છે, જેથી ગામ લોકો પરેશાન થઈ જતા હોય છે. ત્યારે જે ચામાસા નદીમાં જે પાણી આવતું હોય છે, જેના કારણે ગામ લોકો બહુ જ પરેશાન છે. જેને લઈને આજે જે ગામના જે રાહુલભાઈ ગામેથી જે સરપંચ છે, તેમને કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યું છે કે જો અમારા જે આ જે પડતર પ્રશ્નો છે, જેનો જો કોઈ ઉકેલ નહીં આવે, તો જે આવનારા દિવસોમાં જળ સમાધિ લેવાની માંગ ચીમકી ઉચ્ચારી છે. જી બિલકુલ, આભાર સંકેત માહિતી આપવા માટે. તો હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગામજનોની પણ માંગણી હતી અને આખરે સરપંચે આ રજૂઆત કરી છે. લેખિત રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે.